એના માટે આપણને અહીંયા કેટલીક એક્સરસાઇઝીસ આપેલી છે આ રીડની અંદર આપણે માત્ર એક્સરસાઇઝ જ ભણવાની છે બીજું કંઈ જ વધારાનું આપણને આપેલું નથી કેવી રીતે આપણે આપણા સ્ટ્રેસને કંટ્રોલ કરી શકીએ એ માટે અલગ અલગ આપણને નુસ્ખાઓ આપેલા છે એક્સરસાઇઝ આપેલી છે એ આપણે કરવાની છે તો ચાલો હવે આપણે રીડની શરૂઆત કરીએ ધ ફર્સ્ટ એક્સરસાઇઝ ઇઝ શોર્ટ મેડિટેશન વન તો શોર્ટનો અર્થ થાય છે ટૂંક સમય માટે એન્ડ મેડિટેશનનો અર્થ થાય છે ધ્યાન કરવું અથવા તો કોન્સન્ટ્રેટ કરવું હવે આ કેવી રીતે કરવાનું છે એના માટે આપણને અહીંયા સ્ટેપ્સ આપેલા છે આપણે પહેલા નંબરનું સેન્ટેન્સ જોઈએ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ છે સૌ પ્રથમ તો તમે તમારી જાતને આરામદાયક બનાવો એટલે કે એવી સ્થિતિમાં લાવી દો કે તમે હળવા થઈ જાઓ હવે આના માટે તમારે શું કરવું પડે તો તમે ટાઇટ જીન્સની પેન્ટ પહેરીને બેઠા હોવ અને તમારો શર્ટ અથવા તો ટી શર્ટ તમે જે પહેરી હોય એકદમ ટાઇટ હોય તો તમને ફીલ નથી આવવાનું તમે મેડિટેટ નહીં કરી શકો તમારે તમારી જાતને કેવું કરવાનું છે હળવા બનાવવાના છે તો તમારે ઢીલા ઢાલા કપડાં પહેરવા પડે લૂઝ કપડાં પહેરવા પડે બીજું કે તમારી આજુબાજુમાં ઘોંઘાટ થતો હોય અને તમે આંખો બંધ કરીને મેડિટેટ કરવા બેસી જાઓ તો તમને ફીલ ના આવે એટલે તમારે તમારી જાતને પહેલાં શું કરવાનું છે કમ્ફર્ટેબલ બનાવવાનું છે ત્યાર પછી ક્લોઝ યોર આઈઝ તમે તમારી આંખોને બંધ કરો સેકન્ડ સેન્ટેન્સ કહે છે કે ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બલાઇઝ ઇઝ કામનેસ ટુ યુ એવો કોઈ શબ્દ પસંદ કરો ચૂઝ અ વર્ડ એવો કોઈ શબ્દ પસંદ કરો દેટ સિમ્બલાઇઝ ઇઝ કામનેસ ટુ યુ કે જે શેનું પ્રતિક રજૂ કરતું હોય શાંતિનું પ્રતિક રજૂ કરતું હોય હવે અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે કે જે શાંતિ સાથે રિલેટેડ છે જેવી રીતે કે હાર્મની ટ્રેન્ક્વિલિટી સિરેનિટી પીસ રિલેક્સ આ બધા શબ્દોના મિનિંગ જે છે સહેલું નિર્મળતા શાંતિ આરામ ટૂંકમાં આરામ રાહત ચેન સુકૂન શાંતિ સાથે રિલેટેડ છે તો તમારે આ રીતે શું કરવાનું છે થર્ડ નંબરમાં છે મેડિટેટ વર્ડ જે શબ્દ તમારે પસંદ કરવો હોય અહીંયા આપેલા છે આ બધા શબ્દો એમાંથી અથવા તો તમે તમારી જાતે બીજો કોઈ પણ શબ્દ લઈ શકો છો કે જે શાંતિનું પ્રતિક રજૂ કરતું હોય એવું હવે તમારે શું કરવાનું છે મેડિટેટ કરો જે પસંદ કર્યો છે શબ્દ તમે એના ઉપર મેડિટેટ કરો આ બાજુમાં ઇમેજ દેખાય છે જો કેવી રીતે બેસ્યો છે બસ એ રીતે આપણે મેડિટેટ કરવાનું છે ફોર્થ નંબરમાં છે વિઝ્યુઅલાઇઝ ધ સીન્સ હવે તમે તમારા મનની અંદર ચિત્ર ઊભું કરો વિઝ્યુઅલાઇઝ કરવું એટલે કે મનમાં ચિત્ર ઉભું કરવું ધેટ્સ ટાય ઇન દેટ ટાય ઇન વિથ ધ વર્ડ કે જે આ શબ્દ સાથે બરાબર બંધ બેસતું હોય કયા શબ્દ જે તમે પસંદ કર્યો છે શબ્દ શાંતિના રિલેટેડ એ શબ્દ સાથે આ તમારું પિક્ચર જે તમે ઇમેજિન કર્યું છે એ એની સાથે બંધ બેસે એવું ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ સ્ટ્રેટ ધ વર્ડ અથવા તો તમે મનમાં એવું કોઈ ચિત્ર પહેલાથી તમે ઊભું કરો કે જે ઉદાહરણ પાડતું પૂરું પાડતું હોય અથવા તો દ્રષ્ટાંત પૂરું પાડતું હોય શાંતિવાળા કોઈ શબ્દનું બેમાંથી કોઈ પણ એક કરી શકો છો કાં તો તમે શબ્દ પસંદ કરો તો તમારી સામે ચિત્ર ઊભું કરો કાં તો તમે પહેલાથી કોઈ એવું ચિત્ર ઊભું કરો કે જે શાંતિનું પ્રતિક રજૂ કરતું હોય જે શબ્દ તમે પસંદ કર્યો હોય એનું તો અહીંયા એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો કરવાનું આપણે શું છે કે સપોઝ કે આપણે થોડી વાર માટે આપણું વિચાર કરીએ એક શબ્દ છે વોર આખો બંધ કરીને આપણે વિચાર કરીએ છીએ કે વોર તો વોર ઉપરથી તમારા મગજમાં શું ઊભું થાય છે દ્રશ્ય એક મેદાન છે મોટું મેદાનની અંદર બે ગ્રુપ છે બંને ગ્રુપ આમ સામ સામે ફાઇટ કરી રહ્યા છે તલવાર ઉછળી રહી છે માર ધાળ અને કાપું કાપી ચાલી રહી બાજુ લોહી લોહી બોમો રાડો ચીસો તો તમારા મનની અંદર એક શબ્દ તમે પસંદ કરો છો વોર અને એનાથી આખે આખું દ્રશ્ય તમારી સામે ઊભું થઈ રહ્યું છે હવે શું ક્રિએટ થાય છે તમારા મનમાં ટેન્શન ક્રિએટ થાય છે કારણ કે તમે શબ્દ કયો પસંદ કર્યો છે વોર અને શાંતિનું પ્રતિક નથી તમને શું કહેવામાં આવ્યું છે અહીંયા કોઈ એવો શબ્દ કરો કે જે શાંતિનો તમને અહેસાસ કરાવે રાહતનો અહેસાસ કરાવે હવે સપોઝ કે આપણે એક વર્ડ પસંદ કરીએ વોટરફોલ જરૂરી નથી કે અહીંયા આપેલા છે એનું જ લેવાનું છે કંઈ પણ તમે લઈ શકો છો જેવી રીતે કે વોટરફોલ હવે આંખો બંધ કરીને વિચારીએ વોટરફોલ એટલે કે પાણીનો ધોધ તમે વિચાર કરશો તમને એવું સમજમાં આવશે ધીરે ધીરે કે હું એક જગ્યાએ બેઠો છું રોક્સ છે પથ્થરો છે એમાંના એક પથ્થરો પર હું બેઠો છું મારી સામે પાણીનો ધોધ નીચે પડી રહ્યો છે અને પાણી પછી વહેને ખડ 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 નીચે ઉતરી રહ્યું છે આજુબાજુ બટરફ્લાય ઉડી રહ્યા છે અને બે ચાર પક્ષી આ બાજુ બે ચાર પક્ષી પેલી બાજુથી મધુર અવાજ કરી રહ્યા છે કલરવનો અવાજ આવી રહ્યો અવાજ આવી રહ્યો છે સવારનો સમય છે તો તમે શબ્દ શું વિચાર્યો વોટરફોલ અને એનાથી તમને શું થયું રાહત થઈ તો એક્ઝેક્ટલી તમને કહેવાય એ ઈચ્છે છે કે તમારે કોઈ એવો શબ્દ પસંદ કરવાનો છે કે જે તમને રાહત ચેન સુકૂન આરામ ઇતમિનાન આપે ઓકે હવે આગળ જોઈએ શું કે છે આપણે યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપીરિયન્સ હાર્મની ઓર ટ્રેન્ક્યુલિટી ઇન સાઇડ યુર સેલ્ફ ઇફ યુ એક્સપીરિયન્સ હાર્મની ઓર ટ્રેન્ક્યુલિટી ઇન સાઇડ યુર સેલ્ફ જો તમને અનુભવ થતો હોય હાર્મની સંવાદિતતાનો અથવા ટ્રેન્વિલિટી માનસિક શાંતિનો તો તમે શું કરી શકો છો યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ તો તમે થોડો બીજો વધારે સમય વિતાવી શકો છો ઇમેજિનિંગ એ બાબતની કલ્પના કરવામાં વોટ ઇટ વુડ ફીલ લાઈક કે તમને કેવો અહેસાસ થઈ રહ્યો છે અહીંયા આપણને આપેલું છે ઇફ યુ એક્સપીરિયન્સ જો તો ઇફ અને અનલેસ આપણે ભણી ગયા છે કયું ફંક્શન છે આ કંડિશન યાદ રાખજો એક્સપ્રેસિંગ કન્ડિશન જો તો અને ત્યાર પછી તમારે શું કરવાનું છે ઓપન યોર આઈઝ અગેન ફરી પાછી આંખો ખોલી દેવાની છે આપણે બીજું આપણને એક શોર્ટ મેડિટેશન આપેલું છે ટૂંક સમય માટે ધ્યાન કરવાનું છે એમાં પહેલું આપણને સેન્ટેન્સ આપેલું છે પિક અ મટીરિયલ તમે કોઈ પણ એક મટીરિયલ પસંદ કરી લો કેવા પ્રકારનો સચ એઝ જેવી રીતે કે ડ્રેસ ફેબ્રિક તમારું જે ડ્રેસ હોય છે એનું કાપડ અથવા તો પછી અ સ્ટોન કોઈ પથ્થર હોય પીસ ઓફ વુડ અથવા તો લાકડાનો કોઈ ટુકડો હોય ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ અથવા તો એના જેવું બીજું કંઈ પણ કે જે તમને યોગ્ય લાગતું હોય એ તમે એને પસંદ કરી લો ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ કહે છે કે વિથ યોર આઈઝ ક્લોઝડ અને ત્યારે તમારે તમારી આંખોને બંધ રાખવાની છે આંખોને બંધ કર્યા પછી તમારે એક્સપ્લોર કરવાનું છે ધ ટેક્સચર ઓફ મટીરિયલ આ જે મટિરિયલ તમે પસંદ કર્યું છે એ મટીરિયલની રચના કેવી રીતે કરવામાં આવી છે એ તમારે એક્સપ્લોર કરવાની છે એની તમારે શોધ કરવાની છે વિચારો એના પ્રતિ વિચાર કરો ત્યાર પછી સ્પેન્ડ એટલીસ્ટ ટુ મિનિટ્સ ડુઈંગ ધીઝ આવું કરતી વખતે તમારે ઓછામાં ઓછી બે મિનિટ તો તમારે વિતાવવાની છે મિત્રો આ બધું કરવાથી આપણને શું થશે જે વ્યક્તિ ટેન્શનમાં હોય છે તણાવમાં હોય છે વિચારોમાં બહુ જ પરોવાયેલો રહે છે ફિકર ચિંતાવાળા તો એવા સમયે જો આવા પ્રકારના કેટલાક એક્સરસાઇઝીસનો ઉપયોગ કરે તો એનું મગજ જે છે એનું માઇન્ડ જે છે થોડું હળવું થઈ શકે છે રિલેક્સ થઈ શકે છે ત્યાંથી ટેન્શનમાંથી ડિસ્કનેક્ટ થઈને એ આ બાજુ બિઝી કરે છે તો રિલેક્સ થઈ જશે હળવો થઈ જશે તો આ બધા મેડિટેશન્સ છે આપણને આ રીતે મદદ કરે છે તણાવને હલકું કરવા માટે રિડ્યુઝ કરવા માટે નેક્સ્ટ વન ઇઝ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ તમારા મગજને ઓક્સિજન હીટ આપો એટલે કે તમારા મગજ સુધી ઓક્સિજનને પહોંચાડો આમાં પહેલો પોઈન્ટ છે હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ

વિથ સફિશિયન્ટ ઓક્સિજન કે જેથી કરીને તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે એટલે કે મગજને જેટલો પ્રમાણમાં ઓક્સિજન જોઈએ છે એટલા પ્રમાણમાં ઊંડા શ્વાસ આપણે લેતા જ નથી ને ત્યાર પછી કહે છે કે સેકન્ડ પોઈન્ટ છે વેન વી ગેટ સ્ટ્રેસ જ્યારે આપણે તણાવમાં આવી જઈએ છીએ વી ટેન ટુ હોલ્ડ આર બ્રેથ આપણે આપણા શ્વાસને રોકી રાખીએ છીએ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે અથવા તો આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ છીછરા છીછરા શ્વાસ લઈએ છીએ યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ આપણે આપણા ફેફસાના જે ઉપરનો ઉપરનો ભાગ છે ત્યાં સુધી જ આપણે શ્વાસ લેતા હોઈએ છીએ ખૂબ જ ઝડપથી આપણે શ્વાસ લઈએ છીએ હવે એક્ઝામ્પલ તરીકે તમે રૂમમાં બેઠા હોય આખો ઓરડો બંધ હોય અને તમારી પાછળ બારી હોય તમે વાંચન કરો છો પાછળથી કોઈ મિત્ર આવીને બારીમાંથી એકદમ તમને ડરાવી દે અને તમે ડરી ગયા હવે શું કરે છે યાર ડરી ગયો હવે આ સ્થિતિની અંદર તમે ઊંડા શ્વાસ લેશો શક્ય જ નથી તમે ગભરાઈ ગયા છો ટેન્શનમાં આવી ગયા છો હવે તમે શું કરશો એકદમ છીછરા શ્વાસ લેશો સ્પીડમાં શ્વાસ તમે લેશો તો આપણે જે રીતે શ્વાસ લેવાના છે ઊંડા એ રીતે આપણે કેટલીક વાર જ્યારે તણાવમાં આવી જઈએ છીએ ટેન્શનમાં આવી જઈએ છીએ ફિકરમાં પડી જઈએ છીએ ત્યારે આપણે ઊંડા શ્વાસ નથી લેતા એક્ઝેક્ટલી એ કહેવા માંગે છે ત્યાર પછીનો આપણે શું કહે છે કે ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ યોર બ્રીથિંગ તમારા શ્વાસને વધારે ઊંડા બનાવવા માટે ઇન ઓર્ડર ટુ ના હેતુથી ના ઇરાદાથી બોલો કયું છે અહીંયા શોવિંગ પર્પઝ ફરી પાછું એક ફંક્શન આવ્યું શું કરવાનું છે શું હેતુ છે અહીંયા ઇન ઓર્ડર ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ તમારા શ્વાસને ઊંડું બનાવવા માટે એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેન અને તમારા મગજ સુધી ઓક્સિજનને લઈ જવા માટે પહોંચાડવા માટે ડુ ધ ફોલોઇંગ એક્સરસાઇઝ ફોર ટુ મિનિટ્સ નીચે આપેલી કેટલી એક્સરસાઇઝ છે એને બે મિનિટ માટે તમે કરો હવે જોઈએ કઈ એક્સરસાઇઝ આપણને કહે છે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર મોમેન્ટ આ રીતે બંને હાથને એક હાથને બીજા હાથ સાથે તમે આમ મિલાવી દો અને ત્યાર પછી એને સારી રીતે આમ રબ કરો ઘસો એને બરાબર ફોર મોમેન્ટ એટલે કે ક્ષણ માટે ટુ ક્રિએટ એનર્જી કે જેથી કરીને ઉર્જા ઉત્પન્ન થાય ત્યાર પછી છે પ્લેઝ યોર પાર્મ્સ તમારી હથેળી જે છે વન ઓન ટોપ ઓફ ધ અધર એક હથેળીને ઉપર બીજો હાથ મૂકો એટલે કે એક હથેળી હથેળી ઉપર બીજી મૂકી દો હવે આ જોઈન થઈ ગયા બંને હાથ હવે એને શું કરો ઓન ધ એરિયા જસ્ટ બિલો ધ નવલ તમારી જે નાભી છે ડૂટી છે નીચેના ભાગ ઉપર આ તમે હાથ મૂકી દો તમારા પેટ ઉપર બરાબર હવે શું કરો બ્રીથ કોન્શિયસલી ઇન યોર બ્રેલી હવે તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે આપણે સામાન્ય રીતે દિવસમાં શ્વાસ લેતા હોઈએ છીએ આપણે આપણા કામમાં પરોવાયેલા હોય છે આપણને ખબર પણ નથી હોતી કે આપણે શ્વાસ લઈએ છીએ ઊંડો શ્વાસ લીધો કે છીછરો લીધો મેં સ્પીડમાં લીધો કે સ્લો શ્વાસ લીધો આપણું પણ નથી પણ અહીંયા આપણને શું કહે છે કે બ્રીથ કોન્શિયસલી તમે સભાનતાપૂર્વક ધ્યાન રાખો કે તમે શ્વાસ લઈ રહ્યા છો અને તમારું ધ્યાન ક્યાં આવું છે ઇન ટુ યોર બેલી એટલે કે તમારા પેટ સુધી તમે શ્વાસને લઈ જાવ એ રીતે તમે શ્વાસ લો સભાનતાપૂર્વક મેકિંગ યોર પાર્મ્સ રેઝ એવરી ઇન ધ બ્રેથ જે શ્વાસ તમે લો છો એવરી બ્રેથ એટલે કે જેટલા શ્વાસ તમે લો છો દરેક શ્વાસ લેતી વખતે તમે નોટિસ કરો કે તમારા જે હથેળી છે જે તમે ઉપર મૂકી લે છે તમે બંને હાથો તમારા ડૂટીના નીચેના ભાગ ઉપર તો એ જે રીતે તમે શ્વાસ લેશો એમ તમારા હાથ પણ શું કરશે ફૂલવા લાગશે તમે કરીને જોઈ લો અત્યારે તમે પેટ ઉપર હાથ મૂકવાની છે અને હવે તમે શ્વાસ લોજો જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે શું થાય છે પેટ ફૂલે છે કારણ કે તમે છીછરા શ્વાસ નથી લઈ રહ્યા ઊંડા શ્વાસ લો છો નીચે અંદર પેટ સુધી જાય છે શ્વાસ તો એ રીતે તમારે શ્વાસ લેવાનો છે ઇમેજિન બ્રિથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન અને જ્યારે શ્વાસ લો ત્યારે તમે એ પણ ઇમેજિન કરો કે તમારું જે શ્વાસ જે છે એના જયેથી ઓક્સિજન ક્યાં સુધી પહોંચે છે તમારા મગજ સુધી પહોંચે છે એને પણ તમારે શું કરવાનું છે ઇમેજિન કરવાનું છે એ વખતે શ્વાસ લેતી વખતે હવે નેક્સ્ટ જે છે એ છે ધ ક્રાઉન પુલ ક્રાઉનનો અર્થ થાય છે મુગટ હવે મુગટ ક્યાં પહેરીએ આપણે માથામાં પહેરીએ ઉપર વચ્ચે તો અહીંયા મુગટથી કંઈ લેવા દેવા નથી અહીંયા કહેવાય માગે છે કે જે સેન્ટર પાર્ટ છે માથાનો એને તમારે શું કરવાનું છે પુલ કરવાનું છે હવે આમાં પહેલું આપણને પોઈન્ટ જે આપેલો છે છે વેન વી બ્રીથ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુમેન્ટ એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે ક્યાં થાય છે ઓફ ધ કાર્નિયલ બોન્સ કાર્નિયલ બોન્સ એટલે કે ખોપડીના જે હાડકાં છે એમાં હલનચલન થાય છે અતિ સૂક્ષ્મ બિલકુલ નહીં જેવું વિચ ઇન ટર્ન અલાઉ કે જે જે અલાવ કરે છે કોને અલાવ કરે છે ધ સેરિબ્રોસ્પાઈનલ ફ્લુડ એક પ્રકારનું લિક્વિડ હોય છે જે આપણા મગજમાં હોય છે માથામાં ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ સ્કલ સ્પાઇનલ કોલમ એટલે કે જે આપણી કરોડરજ્જુ હોય છે એને સ્પાઇનલ કોલમ કહેવામાં આવે છે અને સ્કલ એટલે કે આપણી ખોપડી ખોપડી આપણી ખોપડીમાં અને આપણું જે સ્પાઇનલ કોલમ છે કરોડરજ્જુ એની અંદર આ સેરિબ્રો સ્પાઇનલ ફ્લુડ જે છે એ ફરે છે સર્ક્યુલેટ થાય છે હવે આ સેરીબ્રો સ્પાઇનલ ફ્લુડ છે કેવું શું હોય છે એક્ઝેક્ટલી તમે ઇમેજમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે આનો કોઈ કલર હોતો નથી એકચ્યુઅલમાં પણ અહીંયા ડાયગ્રામ છે કરવા માટે એની અંદર કલર અલગ અલગ મૂક્યા છે જે તમને આસમાની કલર દેખાય છે ને એ આસમાની કલર વાળો જેટલો પણ પાર્ટ છે ને આ ઇમેજમાં એ બધું ફ્લુડ છે પ્રવાહી છે અને એ સર્ક્યુલેટ થાય છે આખી ખોપડીમાં અને પછી એ ધીમે જો ગળાનો ભાગ છે ને એમાં જુઓ તમે ધીરે ધીરે નીચે ઉતરે છે સ્પાઇનલ કોલમ છે કોલમ છે એક કરોડરજ્જુ છે ત્યાંથી ઉતરીને છેક નીચે બોટમ પાર્ટ સુધી જાય છે તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હાડકાંઓની અંદર હલનચલન થાય છે ખોપડીના અને એને પરિણામે આ જે સેરીબ્રો સ્પાઈનલ ફ્લૂડ છે એ હલનચલન કરે છે ક્યાંથી ક્યાં સુધી ખોપડીમાં પણ ફરે છે ત્યાંથી પછી સર્ક્યુલેટ થતા થતાં આપણા સ્પાઇનલ કોલમમાં પણ જાય છે હવે બીજો જે પોઈન્ટ છે એ છે કે વેન વી ટેન્સ્ડ જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ઓર અપસેટ આ તો જ્યારે આપણે અપસેટ થઈ ગયા હોઈએ છે એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ અને જ્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ નથી લેતા ત્રણ બાબતો બતાવી છે જ્યારે આપણે તણાવમાં હોઈએ અપસેટ હોઈએ અને પૂરતા ઊંડા શ્વાસ નથી લેતા ત્યારે શું થાય છે ધીસ કેન રિઝલ્ટ ઇન ધ બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટ ટુગેધર તો એના પરિણામે એવું થાય છે કે આ જે હાડકાં છે આપણા ખોપડીના સ્કલ ખોપડીના એ શું થઈ જાય છે ચોંટી જાય છે એકબીજા છે એકબીજા સાથે સ્લાઇટલી સ્ટક ટુગેધર એકબીજાની સાથે પોતાની જગ્યાએ ચોંટી જાય છે સો દેટ ધ ફ્લુડ કે નોટ સર્ક્યુલેટ પ્રોપરલી અને એને પરિણામે આ જે સ્પાઇનલ ફ્લુડ છે એ જેટલા જે રીતે ફરવું જોઈએ પ્રોપરલી યોગ્ય રીતે એ રીતે સર્ક્યુલેટ થતું નથી ધ ક્રાઉનપુલ ઇન્ફ્લુઅન્સ ઇઝ ધ ફ્લો ઓફ ધ સ્પાઇનલ ફ્લુડ ઇન અ પોઝિટિવ વે ક્રાઉન પુલ કરવાથી આપણને કયા કયા પ્રકારના બેનિફિટ્સ થઈ શકે છે એમાં આપણને પહેલું બતાવ્યું છે કે ઇન્ફ્લુએન્સીસ એ પ્રભાવિત કરે છે આ એક્સરસાઇઝ કોને પ્રભાવિત કરે છે ધ ફ્લો ઓફ ધ સેરીપ્રો સ્પાઈનલ ફ્લુઇડ જે અત્યારે આપણે જોઈ ગયા કે આપણા મગજમાં અને આપણા કરોડરજ્જુની અંદર જે લિક્વિડ ફરે છે એ લિક્વિડને પ્રભાવિત કરે છે એના ફ્લોને એના વહેણને પ્રભાવિત કરે છે ઇન અ પોઝિટિવ હકારાત્મક રીતે કે જેથી કરીને આ લિક્વિડ એ વધારે સારી રીતે અને ઝડપથી અંદર સર્ક્યુલેટ થઈ શકે મગજમાં પણ અને આપણી જે સ્પાઇનલ કોલમ છે એમાં પણ ઇટ હેલ્પસ કામ યોર નર્વસ સિસ્ટમ અને આ મદદ કરે છે આપણા ચેતા તંત્રને સ્વસ્થ રાખવામાં કામ શાંત રાખવામાં આપણને મદદ કરે છે ક્રાઉનપુલ એક્સરસાઇઝ એન્ડ કેન ઓલસો ઓફન ટેક અવે અ હેડેક જો તમને માથાનો દુખાવો પણ હોય હેડેક માથાનો દુખાવો પણ હોય તો એ પણ આનાથી આ ક્રાઉનપુલ એક્સરસાઇઝથી દૂર થઈ શકે છે ઓર્સ ઇન્ડ્યુઝ સ્ટમક એક્ટ જો તમને તણાવને લીધે પેટમાં દુખાવો થતો હોય તો એ પણ આ ક્રાઉનપુલ એક્સરસાઇઝથી દૂર થઈ શકે છે એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી ઉપરાંતમાં તમે આ બધું તો થાય જ એના ઉપરાંત વધારામાં બીજું શું થઈ શકે છે હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી તમને વધારે સારી રીતે કોઈ પણ બાબત વિશે વિચારવા માટે વિચારવા માટે તમને સક્ષમ કરે છે હેલ્પ કરે છે મદદ કરે છે હવે પહેલો પોઈન્ટ જુઓ શું કરવાનું છે તમારે પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ તમારી આંગળીઓ તમારે તમારો હાથનો ઉપયોગ કરીને આંગળીઓ ક્યાં મૂકવાની છે બંને હાથની આંગળીઓને તમારે તમારા હેડ એટલે કે માથા ઉપર મૂકવાની છે તમે નીચે એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે મૂક્યું છે લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ એ બરાબર તમારા માથાના ઉપરના ભાગ ઉપર મૂકો જાણે કાંસકાથી આપણે વાળ ઓળાવતા હોઈએ ને એ રીતે તમારે હા તમારી આંગળીઓની રચના બનાવવાની છે સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર એટ ધ ફ્રન્ટ જ્યાં આપણું કપાળ પૂરું થાય છે અને જ્યાંથી આપણા વાળ શરૂ થાય છે એને આપણે હેર કહીએ છીએ આ હેર લાઈન ઉપર તમારી ટચલી જે આંગળીઓ છે એ રહેવી જોઈએ એ રીતે તમે તમારા હાથની આંગળીઓને ઉપર તમારા માથા પર સેટ કરો અહીંયા ઇમેજમાં તમે જોવો છો ટચલી આંગળી છે એક આંખ સુધી લઈ આવી છે આપણે થોડી ઉપર મૂકવાની છે જ્યાંથી આપણી હેરલાઇન સ્ટાર્ટ થાય છે ત્યાં પછી હવે શું કરવાનું છે સેકન્ડ પોઈન્ટ ફોર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કેલ્પ તમારા જે માથું છે માથાની જે સ્કીન છે એને આપણે સ્કેલ્પ કહીએ છીએ આ સ્કેલ્પની ઉપર મક્કમતા દબાવો આંગળીઓને પહેલા બરાબર દબાવો દબાવ્યા પછી પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મીડ લાઈન વચ્ચે જે મધ્યસ્થ લાઈન છે એ લાઇન પરથી પુલ ડાઉન કાન તરફ તમે એને ધીરે 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 નીચેની તરફ ખેંચો ખેંચડ ત્યાર પછી શું કરો કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ બંને હાથ

અને ત્યાં પછી બરાબર ઉપર વચ્ચેના મધ્યસ્થ ભાગમાં મૂકો અને ત્યાંથી ફરી પાછું રિપીટ ધ સેમ પ્રોસીજર ફરી પાછી આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો અને છેલ્લો પોઈન્ટ છે નાવ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ફરી પાછું તમારા માથાના ભાગ ઉપર જ પાછળની સાઈડ હવે મૂકવાનું છે ફર્ધર બેક એનાથી પણ પાછળ ટવોર્ડ રાઉન્ડ એન્ડ રિપીટ ધ સેમ પ્રોસીજર ફરી પાછી એ જ પ્રક્રિયા જે છે એનું પુનરાવર્તન આપણે કરવાનું છે એટલે આ કેવી રીતે કે છે પહેલા એકદમ ફ્રન્ટ પાર્ટમાં મૂકવાનું છે પછી થોડું વચ્ચેના ભાગમાં અને પછી બિલકુલ પાછળ અને એ રીતે તમારે એને પુલ નીચેની તરફ ખેંચવાનું છે ત્યાર પછીનો જે નેક્સ્ટ છે એ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ મેન્ટલ એટલે કે માનસિક અને ક્વિક એટલે કે ઝડપથી ત્વરિત ફિક્સનો અર્થ થાય છે કોઈ પ્રોબ્લેમ હોય એ સમસ્યાને સોલ્વ કરવું તો અહીંયા આપણે એનો અર્થ એવો કરી શકીએ કે માનસિક સ્વસ્થતાના ઝડપી ઉપાયો અહીંયા આપણને ઘણી બધી એક્સરસાઇઝ આપેલી છે એકની અંદર હવે જોઈએ છે પહેલો પોઈન્ટ છે પુર સમ મ્યુઝિક યુ લાઈક તમને જે પસંદ હોય તમારું મન ગમતું મ્યુઝિક ઓન કરો વગાડો સોંગ એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ અને ઓરડો બંધ કરીને એની અંદર તમે નાચો ધીસ ક્રિએટિવ એક્ટિવિટી આ જે સર્જનાત્મક ક્રિયા છે એ એક્ટિવિટી એક્સરસાઇઝી કસરત પૂરી પાડે છે કોને ધ રાઇટ સાઇડ ઓફ યોર બ્રેઇન તમારા મગજના જમણા ભાગને એક્સરસાઇઝ પૂરી પાડે છે એન્ડ અને તમને મદદ પણ કરે છે યોર તમારા મગજને સંતુલિત કરવા માટે ફરીથી પુનઃસંતુલિત કરવા માટે તમને હેલ્પ કરે છે સેકન્ડ નંબર છે ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી એક માછલી ઘર લાવો અને એની અંદર જે માછલીઓ તરી રહી છે એને તમે નિહાળે રાખો નિરાતે શાંતિથી મૃદુતાથી એને જોઈ રાખો માછલોને આમથી તેમ ફરતી ધીસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન અને આનાથી તમારું મગજ તમારું મન જે છે એ શાંત રહેશે ત્રીજું કહે છે કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ તમારી જેટલી પણ ચિંતાઓ છે બધી લખી નાખો ક્યાં લખવાની છે પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ તમારે એક કાગળનો ટુકડો લેવાનો છે ને કાગળના ટુકડાઓ ટુકડા ઉપર જે કંઈ પણ તમારી ચિંતા હોય એ બધી જ તમારે લખી નાખવાની આપણે કેવું આપણો મિત્ર હોય તો મિત્રને કંઈક કહી દઈએ તો મેન્ટલી પણ આપણે રિલેક્સ થઈ જઈએ છીએ અને આપણું હૃદય પણ એકદમ હળવું થઈ જાય છે કે નથી થઈ જતું તો હવે અહીંયા શું કહે છે કે તમે પેપર ઉપર લખી નાખો એનાથી શું થશે કે તમારા મગજમાંથી એ વસ્તુ જે છે બહાર નીકળી જશે ત્યાર પછી છે છેલ્લા બે આઉટ ઇન ધ નેચર ઇન ટુ ધ નેચર એન્ડ વોક તમે બહાર નીકળો કુદરતમાં કોઈ ગાર્ડનમાં જતા રહો અથવા તો કોઈ પણ એવું નેચરલ પ્લેસીસ હોય ત્યાં પહોંચી જાઓ એન્ડ વોક અને ચાલવાનું શરૂ કરી દો અને લાસ્ટ છે કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુ મોરો કાલે શું થવાનું છે કાલે શું બનવાનું છે એ એની ચિંતામાં સુકાઈ જવા કરતા આજે અત્યારે શું છે આપણી પાસે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એને માણો એવું કહેવા માંગે છે સિંગ ઇન ધ બાથ જ્યારે બાથરૂમમાં તમે સ્નાન લઈ રહ્યા હો ત્યારે તમે ગાવાનું શરૂ કરી દો યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન અને તમારા શેમ્પુના બોટલને તમે માઇક બનાવી લો સેકન્ડ પોઈન્ટ છે નો બડી ઇઝ પરફેક્ટ આ ધરતી ઉપર આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ નથી એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી અને સંપૂર્ણ થવું પણ કોને છે મિસ્ટેક સારો કે ભૂલો તો થયા કરે આપણે ગુજરાતીમાં કહેવત છે ને માણસ માત્ર ભૂલને પાત્ર પણ આપણે એ ભૂલોમાંથી શીખવાનું છે ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે ડિલીટ ધ ફ્રેઝ આઈ કાંટ ફ્રોમ યોર ડિક્શનરી તમારી ડિક્શનરીમાંથી આઈ કાંટ કે હું નથી કરી શકતો આવો જે ફ્રેઝ છે એને તમે ડિલીટ કરી નાખો ઇટ ઇઝ એન કન્સ્ટ્રક્ટિવ આ કોઈ સર્જનાત્મક બાબત નથી એનાથી તમારી સર્જનાત્મકતા જે છે એ ઘટી જાય છે એન્ડ ઇટ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ એ અવરોધ ઊભો કરે છે શેને અવરોધ ઊભો કરે છે તમારા જે શક્ય ઉકેલો છે એમાં એ અવરોધ ઊભો કરે છે ત્યાર પછીનો જે ફોર્થ નંબર છે રાઈટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ જો તમે રાઈટ હેન્ડથી લખો છો તો તમે લેફ્ટથી લખો એને અધર કહેવાય અને જો તમે લેફ્ટી છો તો તમે રાઈટ હેન્ડથી લખો એટલે કે તમે તમારા બીજા હાથથી થોડીક લાઈનો લખો ધીસ રીબેલેન્સ ઇઝ ધ ટુ હેમિસ્ફિયર ઓફ યોર બ્રેન તમારા મગજના જે બે ગોળાર્ધ છે એને આ શું કરે છે ફરીથી સંતુલિત કરે છે એટલે તમે જે હાથથી તમે લખી રહ્યા હો એ હાથથી નહીં લખવાનું એના બીજા હાથથી તમારે લખવાનું એટલે તમારું ધ્યાન છે કોન્સન્ટ્રેટ કરવું પડશે ઈઝીલી નહીં લખી શકો તમે ત્યાર પછી લાસ્ટ છે એક્સપેક્ટ ટુ બી લકી તમે તમારી જાતને નસીબદાર માનો લકી હોવાનું તમે તમારી જાતને હંમેશા ફીલ કરાવો કે હું લકી છું હું નસીબદાર છું ભાગ્યશાળી છું એ રીતે તો વિદ્યાર્થી મિત્રો આ રીડની અંદર તમારે જે આઈએમપી શોર્ટનોટ તૈયાર કરવાની થાય છે એ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝિઝ આ રીડની અંદર જેટલી પણ આપણે એક્સરસાઇઝ અત્યારે ભણી ગયા છે એમાંથી જેટલા પણ પોઈન્ટ્સ તમને યાદ રહે એ તમારે લખવાના જો તમને એક્ઝામમાં પૂછાય તો આ સાથે આપણે આપણા યુનિટ થ્રીનું રીડ ટુ જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એ અહીંયા પૂરું કરીએ છીએ અને તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે જો તમને અમારું કામ પસંદ આવે તો તમે વિડીયોને લાઇક કરો ખાસ તમારા મિત્રો મિત્રોમાં શેર કરો અને જો આપ ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો બાય બાય